આટલી ખરાબ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો ફસાયેલા જોવા મળ્યા વડોદરામાં નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે કેટલાય લોકોને સુરક્ષિત બચાવીને સલામત સ્થળે મોકલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારમાં નાના નાના બાળકો વડીલો મહિલાઓ સગર્ભાઓ કેટલા બધાને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે એનડીઆરએફ એસડીઆરએફ સતત રાહત અને બચાવની કામગીરી કરી રહ્યું છે કોઈને બોટ મારફતે લાવવામાં આવી રહ્યા છે જે લોકો ચાલી નથી શકતા એવા વડીલો નાના બાળકો જેમને બોટ થકી બચાવીને સુરક્ષિત ઉપરની જગ્યાએ લઈ જવામાં આવ્યા સમાચાર હવે રાજકોટથી મુશળધાર વરસાદ બાદ રાજકોટમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે આ આપ જે જોઈ રહ્યા છો ત્રિકોણ બાગના જ્યાં એસબીઆઈ બેંકના જીમખાના બ્રાન્ચના લોકર રૂમમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા આ તરફ બેંક મેનેજરે પણ હાથ હદ્ધર કરી દીધા તેમણે કહ્યું કે રોકડ કે દસ્તાવેજ પલળે તો બેંક જવાબદાર નથી જેના કારણે ગ્રાહકોમાં ચિંતાની સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે આ લોકરમાં કરોડોની કિંમતી વસ્તુઓ રાખવામાં આવી હોઈ શકે છે કેટલા દસ્તાવેજ અહીંયા મૂકવામાં આવ્યા હોઈ શકે છે અને મહત્વના દસ્તાવેજ કિંમતી ચીજ વસ્તુઓ આવી રીતે સતત પાણીમાં છે બે દિવસથી આ જ સ્થિતિ છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને બેંકના બ્રાન્ચ મેનેજરે એમ કહીને હાથ અદ્ધર કરી દીધા કે જો કદાચ કોઈ નુકસાન થાય છે કોઈ ગ્રાહકનું કોઈ દસ્તાવેજ પલળે કે કોઈ વસ્તુને નુકસાન થાય તો તેના માટે બેંક જવાબદાર રહેશે નહીં આવી સ્થિતિમાં જે લોકોની વસ્તુઓ કે દસ્તાવેજ અહીંયા પડ્યા છે એ લેવા પણ કેવી રીતે આવે